नमस्कार बाळ मित्रो, धोरण 6 विषय गुजराती तेमा मैं तमने पूरक वाचन नी अंदर कविता एक छे शेरी आरशा ए शू छे तो के छे प्रकृति गीत छे। तो ए कोणे लख्यु छे तो के छे राजेंद्र शाहे। बरोबर, तो आपणे ए कविता मैं तमने आगळना विडियो मां समझावी दीधी अने ए कविता नी अंदर नथी स्वाध्याय के नथी अभ्यास पण साधी पोथी नी अंदर सवाल जवाब ने बधुं छे। तो मैं तमने अहीं बोर्ड पर लखेलू छे ते हुं तमने समझावुं छुं। तो तमारे ए साध्य पोथीनी अंदर आ लखवानुं रहेशे। तो बाळ मित्रो, सौ पहेला तमे तमारी साध्य पोथी काढो अने हजी पण ना लाया होय साध्य पोथी तो तमे द्वितीय सत्रनी साध्य पोथी लई लेजो जेथी करीने ज्यारे पण परीक्षा आवे त्यारे तमे एमांथी सवाल जवाब बोर्डे करी शको। एटले तमे जो पेज नंबर छे 61 तो तेमां पहेली ज कविता छे एनुं स्वाध्यायमां पहेलो ज प्रश्न आपणे जोईए। कविता समझी એટલે ખબર તો હોય કે કોયલ ક્યાં બોલતી હતી। તો કોયલ કુંજમાં બોલે છે અને બીજો એનો જવાબ થાય છે કે કોયલ આંબાવાડીમાં બોલે છે। કોઈ પણ તમે લખી શકો પ્રશ્નનો જવાબ કે કોયલ કુંજમાં બોલે છે અથવા બીજો તો કોયલ આંબાવાડીમાં બોલે છે। પ્રશ્નના જવાબ ધ્યાનથી સમજવાના છે અને મોઢે કરવાના છે અને સાથે પોથીમાં તમારે લખવાના રહેશે। હવે જોઈએ પ્રશ્ન નંબર 2 કે આંબાવાડીમાં મોર કેવી રીતે ઝૂલે છે। બાળકો, તો આંબાવાડીમાં મોર એટલે કે પક્ષી નથી કહેતા હો, આ શું કહે છે? મોર એટલે કે આંબા ઉપર જે મોર એટલે મરવા બેસે છે તેને મોર કહેવામાં આવે છે। તો જોઈએ આપણે પ્રશ્નનો જવાબ કે આંબાવાડીમાં આંબાનું એકય પાંદડું દેખાય નહીં એવી રીતે મોર ઝૂલે છે। પ્રશ્નનો જવાબ બહુ સહેલા છે બધા જ, પણ તમને યાદ રહી જશે। ફરીથી રિપીટ કરું છું કે આંબાવાડીમાં મોર કેવી રીતે ઝૂલે છે। જવાબ, આંબાવાડીમાં આંબાનું એકય પાંદડું દેખાય નહીં એવી રીતે મોર ઝૂલે છે। પ્રશ્ન નંબર 3 જોઈએ કે કવિએ કાવ્યમાં કાચી કેરી તેમજ અંકુર માટે કયા શબ્દો પ્રયોજ્યા છે। તો આપણે તરત કાચી કેરી અને અંકુર એ આપણને તરત ખ્યાલ આવી જશે કે એ કયા શબ્દો પ્રયોજ્યા છે આ કવિતાની અંદર। તો જોઈએ આપણે કે કવિએ કાવ્યમાં કાચી કેરી માટે મરવા અને અંકુર માટે અંકુર શબ્દો પ્રયોજ્યા છે। પણ મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે કવિએ કાવ્યમાં કાચી કેરી તેમજ અંકુર માટે કયા શબ્દો પ્રયોજ્યા છે। તો જવાબ, કવિએ કાવ્યમાં કાચી કેરી માટે મરવા અને અંકુર માટે અંકુર શબ્દો પ્રયોજ્યા છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4 કે આંબાવાડીમાં જઈને સૌ મિત્ર શું કરવા ઈચ્છે છે કે બાળકોને ઘરે રમવા મળતું નથી એટલે બાળકો કઈ જગ્યાએ જાય છે? તો કે છે આંબાવાડીએ। તો આંબાવાડીમાં જઈને સૌ મિત્ર શું કરવા ઈચ્છે છે? તો આપણે જવાબ જોઈએ બાળ મિત્રો કે આંબાવાડીમાં જઈને સૌ મિત્રોએ આંબાની ડોલતી ડાળીએ ઘૂમવા ઈચ્છે છે। શેમાં? તો કે આંબાવાડીમાં જઈને ડોલતી ડાળીઓમાં ઘૂમવા ઈચ્છે છે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવવા માંગે છે। કે બાળ મિત્રો, ઘરે તો આપણે રમી ન શકીએ પણ બહાર કોઈ મેદાન હોય કે વાડી હોય ત્યાં જઈને બાળકોને રમવાનું વધારે પસંદ છે। શું કામ? કે એ જગ્યા મોટી હોય છે એટલા માટે, અને ત્યાં જઈને શું કરવા માંગે છે? તો કે છે આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવવા માંગે છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 5, તમે તમારી સાથે પોથીમાં જોજો પ્રશ્ન નંબર 5 કયો છે। પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 કે બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગે છે? કે બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગે છે? તો જવાબ જોઈએ આપણે
કે બાળકને મુક્તપણે રમવા માટે મોટું મેદાન જોઈએ છે. મોટું એટલે કે ખૂબ જ મોટું મેદાન જોઈએ છે. તેથી તેને ઘરનું આંગણું નાનું લાગે છે. કે બાળકને રમવા માટે મોકળું એટલે મોટું મેદાન જોઈએ છે, એટલા માટે ઘરનું એને આંગણું કેવું લાગે છે, નાનું લાગે છે. હવે જોઈએ છે કે કવિએ રમવા માટે મોકળું વન શા માટે ગમે છે. કવિએ રમવા માટે મોકળું વન શા માટે ગમે છે? તો જવાબ જોઈએ આપણે કે કવિને રમવા માટે મોકળું વન ગમે છે કારણ કે ત્યાં કોઈને કન્નડગઢ હોતી નથી. શું કહે છે? ત્યાં કોઈ જ કન્નડગઢ એટલે કોઈ આપણને અહીંયા હેરાન કરે નહીં, કોઈને રોકટોક પણ ના હોય, એટલા માટે ત્યાં રમવાની મજા આવે છે. એટલે એમને અહીંયા કન્નડગઢ હોતી નથી અને રમવા માટે આખો દિવસ મળે છે. ઘરે હોય તો આખો દિવસ આપણને રમવા મળતું નથી, એટલા માટે આંબાવાડીમાં જઈ શું કહે છે મોટી વિશાળ જગ્યા એટલે કે મોકળું વન એટલે મોટી જગ્યા એને ગમે છે અને આખો દિવસ તેને રમવા માટે મળે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7 કે આંબાવાડિયામાં રમવાની મજા કોને નહીં મળે. તો આપણે જોઈએ કે આંબાવાડિયામાં રમવાની મજા કોને નહીં મળે. તો કવિતાની અંદર આપણે છેલ્લી પંક્તિ જોઈ હતી બાળ મિત્રો, યાદ હશે તમને. તો જવાબ જોઈએ એનો કે જેને આંબાની ડાળીઓ પર ચઢ ઉતર કરવાની બીક લાગે છે એવા કાયર બાળકોને આંબાવાડી રમવાની મજા નહીં મળે. ફરીથી પ્રશ્ન જોઈએ આપણે બાળ મિત્રો કે આંબાવાડિયામાં રમવાની મજા કોને નહીં મળે. તો જવાબ કે જેને આંબાની ડાળીઓ પર ચઢ ઉતર કરવાની બીક લાગે છે. આંબા ખટાદાર વૃક્ષ બહુ મોટા હોય છે, એની ઉપર બાળકોને બીક લાગતી હોય છે, એટલા માટે અમુક બાળકો શું કરે છે રમવા જતા નથી. તો એને કેવા કયા છે? તો એવા કાયર બાળકોને આંબાવાડિયામાં રમવાની મજા નહીં મળે. કાયર એટલે કે તમને મેં કીધું હતું શું થાય, ડરપોક થાય. ડરપોક બાળક હોય જે બીતું હોય, જે કોઈ દિવસ ઘરની બહાર ના નીકળ્યું હોય, એને આ વધારે ડર લાગે છે. પણ હકીકતમાં બાળક થોડું બહાર આવતું જતા થાય, મિત્રો સાથે મળે, વાતચીતો કરે, તો એને છે અમુક વસ્તુની જે બીક હોય છે ઉડી જાય છે. એટલે શું કહે છે કે એવા કાયર બાળકોને આંબાવાડીએ રમવાની મજા નહીં પડે. તો બાળ મિત્રો સાથે પોતીની અંદર પ્રશ્ન નંબર 1 ની અંદર 7 સવાલ જવાબ છે. તો સાથે સાત સવાલ જવાબ મેં અહીંયા તમને લખ્યા છે અને સમજાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 2 કે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. તો આપણે જોઈએ સમાનાર્થી શબ્દ બાળ મિત્રો. તો તમારે સાથે પોતીમાં જોવાનું છે કે પહેલું છે સાદ, તો ભૂમ અને અવાજ. યાદ, તો સ્મરણ અને સ્મૃતિ. વન, તો જંગલ અને અરણ્ય. પેરું, તો સાથી અને મિત્ર. બાળ મિત્રો આમ તો તમને આ સમાનાર્થી શબ્દ તો આવડવાના છે, કેમ કે આ કવિતામાં સમય છે થોડી ઘણી તમને ખ્યાલ આવી ગયો. હવે સમાનાર્થી પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પ્રશ્ન નંબર 3 વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો પહેલું છે તાજું, તો વાસી. બીજું છે ડોલતું, તો સ્થિર. ત્રીજું છે ઘેરો, તો ફિક્કો. વિરુદ્ધાર્થી કુલ કેટલા છે આની અંદર? 3 જ છે, એટલે આ પણ તમને યાદ રહી જશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 કે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. બાળ મિત્રો એ તો તમને આગળ તમે ભણી ચૂક્યા છો આગળના પાઠમાં કે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કોને કહેવાય છે, બરોબર? તો આપણે જોઈએ આપણે પહેલો જ છે કે વૃક્ષો તેમજ વૈલાઓથી થયેલી ઘટા. તો શું કહેવામાં આવે છે એને? કુંજ. શબ્દ સમજૂતીમાં મેં તમને સમજાવ્યું હતું કે કુંજનો અર્થ શું થાય છે. તો ઘટાદાર પહેલા આપણે લખ્યું હતું ને પહેલા આગલા વિડીયોમાં. તો શું કહે છે પહેલું કે વૃક્ષો તેમજ વેલાઓથી થયેલી ઘટા, એને શું કહેવામાં આવે છે જવાબમાં? કુંજ. બીજું જોઈએ આંબાના ફૂલ અને મંજરી. તો એ પણ શબ્દ સમજૂતીમાં આવ્યું હતું, તો એ શું કહેવામાં આવે છે? મોર. ત્રીજું આંબા પર આવતી નાની કાચી કેરી, તો એને શું કહેવામાં આવે છે? મરવો. તો શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે એ પણ કેટલા છે? 3 જ છે, એટલે એ પણ તમારે આ સદે જલ્દી પૂરું થઈ જશે સદે પોથીની અંદર. તો હવે જોઈએ પ્રશ્ન નંબર 5 છે કે નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. તો આપણે અહીંયા લખ્યો છે પ્રશ્ન નંબર 5 માં કે નીચેના વાક્યોમાંથી
विशेषण અને વિશેષ્ય શોધીને લખો તો પહેલા મેં અહીંયા વિશેષણ લખ્યું છે અને અહીંયા વિશેષ્ય છે એવી રીતે બે ભાગ પાડવાના છે પરીક્ષામાં આવે પૂછાય તો તમારે આ રીતે લખવાનું રહેશે અહીંયા તમારે વાક્ય લખવાનું છે અને અહીંયા વિશેષણ અને વિશેષ્ય તમારે લખીને બતાવવાનું છે તો એમાં જો એ પહેલું છે કે હજી પોરની તાજી યાદ તો એનો વિશેષણ શું થશે તો કે છે તાજી અને વિશેષ્ય શું થશે યાદ બીજું જોઈએ ગમે મોકળું વન ગમે મોકળું મોટું વન તો બે છે વિશેષણ એક મોકળું છે અને એક મોટું છે અને વિશેષ્ય શું થશે વન હવે જોઈએ ત્રીજું ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ તેમાં વિશેષણ શું થશે ઘેરો અને વિશેષ્ય શું થશે નાદ બરોબર તો પ્રશ્ન નંબર 5 પણ પૂરો થઈ ગયો છે અને પ્રશ્ન નંબર 6 જોઈએ આપણે કે નીચેના શબ્દને શબ્દકોશને ક્રમમાં ગોઠવો એ તો તમને આવડે જ છે બાળ મિત્રો પક્કો તમને આવડતો હોય ને તો પક્કાવાળા પ્રમાણે ગોઠવતા તો તમને આવડે જ પણ તો મેં અહીંયા લખ્યું છે તો તમને ખ્યાલ આવી જશે કે પ્રશ્ન નંબર 6 નીચેના શબ્દોને શબ્દકોશને ક્રમમાં ગોઠવો તો જોઈએ આપણે શું લખ્યું છે સરિપોથીની અંદર એ મેં લખ્યું છે 1 4 પેખું અને પાંદડું તો એનો જવાબ પક્કાવાળા પ્રમાણે આપણે લખ્યું છે પાંદડું પેખું 4 અને 1 બરોબર તો પૂરક વાચનની અંદર સાથે પોથીમાં આખો પાઠ અહીંયા મેં તમને લખીને સમજાવ્યો છે સાથે પોથીનો એ તમારે સાથે પોથીની અંદર લખવાનું રહેશે તો બાળ મિત્રો આજનું લેસન છે તમારું શેરી આવિષાદ સાથે પોથીની અંદર તમારે આ લખવાનું રહેશે તો આપણે લેસન જોઈએ મોકલવાનું છે અને કાવ્ય પૂરક વાચન તમારા માટે કરવાનું રહેશે આભાર